નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં પ્રકરણ 1 ઈંટોની ઇમારત વિશેની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે શું કરશું, હવે સ્વાધ્યાયની પ્રેક્ટિસ તરફ આગળ વધીશું. તો અહીં પ્રશ્ન 1 તમને કહેવામાં આવેલો છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે 5989ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા છે. હવે 5990 એ છે એની પછીની સંખ્યા થાય, 89 પછી શું આવે 90, ને એમ ખબર ન પડે તો પણ એમાં એક ઉમેરી દઈએ તો પણ તે મળી જાય છે. એટલે કે 5989 તેના પછીની સંખ્યા થશે 5990. ત્યારબાદ જોઈએ તો કે 6000ની તરત પહેલાંની સંખ્યા ખાલી જગ્યા છે. હવે 6000ની પહેલાં શું આવે તો કે 5999. ખબર ન પડે તો 6000માંથી 1 બાદ કરી નાખવાના, એટલે 6000માંથી 1 બાદ કરીએ એટલે આવશે 5999. એટલે કે 6000ની પહેલાંની સંખ્યા કઈ થશે 5999. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 5999. ત્રીજું છે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા થાય. 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ, તો કે 1000 છે તે 4 અંકની નાનામાં નાની સંખ્યા થશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો 7498માં 4ની સ્થાન કિંમત જોવાની છે. હવે 7498 કીધા છે, 7498 એમાં 4ની સ્થાન કિંમત જોઈએ તો એકમ, દશક અને 100. એટલે 4ની સ્થાન કિંમત શું થશે 100, એટલે કે 100 × 4 એટલે 400. તો 4ની સ્થાન કિંમત શું થશે 400. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે બીજો જોઈએ તો સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે. તો નાની સંખ્યા અને મોટી સંખ્યા એ ધોરણ 3માં થોડું ઘણું તો તમને શીખવા મળ્યું જ હશે, તો તે પરથી જ આપણે આમાં જોવાનું છે. તો સૌથી મોટી સંખ્યા આપણે જોવાની છે, તો પેલું છે 3252 અને 3525. તો વિદ્યાર્થી મિત્રો, 252 મોટા કે 525 મોટા? આગળ તો 3000 જ છે, તો 525 છે તે મોટા છે. એટલે એના ઉપર આપણે શું કરવાનું રહેશે, ચોરસ બનાવવાનું રહેશે. એટલે કે 3525 છે તે મોટા છે, એટલે અહીં ચોરસ કરવાનો. ત્યારબાદ 7409 અને 7094. તો 7409 છે તે મોટા છે, તો અહીં 7409 ઉપર ચોરસ કરવાનો. ત્યારબાદ બીજો હવે જોઈએ પ્રશ્ન, તેમાં છે 6547, બીજી છે 6754, ત્રીજી છે 6574 અને ચોથી છે 6457. તો આમાંથી મોટી સંખ્યા કઈ, તો આગળ 6000 તો છે જ, પહેલાં જોઈ લેવાનું બધામાં. પછી પહેલાંમાં 547 છે, બીજામાં 754 છે, બીજામાં 754 છે, ત્રીજામાં 574 છે અને ચોથામાં 457 છે. તો 754 છે તે મોટા છે. તો અહીં તમને જવાબ 6574 આપ્યો છે તે ખોટો છે, તે આવે નહીં. તો બીજામાં તમારે જવાબ આવશે 6754. બીજામાં તમારે જવાબ આવશે 6754. આ જવાબ છે તે ખોટો છે, 6754 જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે 9305, 9530, 9350 અને 9503. તો હવે 530 છે તે મોટા થશે, તો અહીં 9530 ઉપર આપણે બોક્સ બનાવવાનું રહેશે. ચોથો પ્રશ્ન છે, એમાં 5400 અને 5404 છે, તો 5404 છે તે મોટા છે, તેથી તેના ઉપર રાઉન્ડ કરવાનું. પછી 9033 અને 9303, તો 9303 છે તે
મોટા કહેવાય 33 કરતાં 303 છે એ મોટા કહેવાય તેથી તેના ઉપર તમારે બોક્સ બનાવવાનું રહેશે પાંચમો પ્રશ્ન છે 8569 અને 8695 તો 695 છે તે મોટા કહેવાય 569 કરતાં એટલે 695 ઉપર રાઉન્ડ આવશે ત્યારબાદ જોઈએ તો 4625 અને 4265 તો 4625 છે તે મોટા છે તેથી તેના પર રાઉન્ડ કરવાનું છઠ્ઠો પ્રશ્ન છે 4589 અને 5474 તો તેમાંથી 5474 છે તે મોટા કહેવાય 4000 કરતાં 5000 છે તે મોટા કહેવામાં આવે છે ત્યારબાદ 3994 અને 5798 કીધું છે સોરી એ આખી સેમ જ છે આખો ભેગો દાખલો છે ફરીથી કરીએ છીએ છઠ્ઠો 4589 5474 3994 અને 5798 આમાંથી 5798 છે તે મોટા છે એટલે તેના પર રાઉન્ડ કરવામાં આવશે સાતમો પ્રશ્ન 5200 બીજું છે 5221 ત્રીજું છે 2500 એટલે કે 2500 અને 5002 તો તેમાંથી 5221 છે તે મોટા છે એટલે તેના પર રાઉન્ડ કરવાનો ત્યારબાદ આઠમો પ્રશ્ન તમને કીધો છે કે 3525 5225 2535 અને 5325 તેમાં તમારે આન્સર આવશે 5325 નવમો પ્રશ્ન છે 7358 7583 7853 અને 7578 તો કે 7853 છે તે મોટા થશે એટલે તેના ફરતે રાઉન્ડ કરવામાં આવશે હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો આપેલા સંખ્યાને ઉતરતા ક્રમમાં લખવાનું છે ઉતરતા ક્રમમાં એટલે કે મોટી સંખ્યા છે તે પહેલાં આવે અને નાની સંખ્યા છે તે છેલ્લા આવશે હવે એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો શું કહે છે 3594 3945 3459 અને 3559 તો 945 છે તે મોટા છે એટલે પહેલાં શું લખવાનું 3945 એટલે એ પૂર્ણ થઈ ગયું હવે શું આવ્યું તો શું વધ્યું છે તો કે 3594 3459 અને 3559 એટલે 500 વાળો પહેલાં આવે તો 594 છે તે બીજા ક્રમે આવે તે એના કરતાં મોટા છે 3594 ત્યારબાદ હવે આવશે 3549 એટલે અહીં ત્રીજા ક્રમે લખવાનું 3549 અને ચોથા ક્રમે આવશે 3459 આવી રીતના તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના રહેશે બીજું છે એમાં 8290 8295 8209 અને 8900 તો તેમાંથી 8900 છે તે પહેલા ક્રમે આવે તે મોટા છે એટલે 8900 ત્યારબાદ 8295 આવે એટલે અહીં લખવાનું 8295 પછી 8290 વધ્યા 8209 તો 90 મોટા કે 9 મોટા એટલે કે 90 મોટા થશે એટલે 8290 અને ત્યારબાદ થશે 8209 આવી રીતના તમારે આડી લીટીમાં લખવાનું રહેશે મારે સ્ક્રીનશોટ હોવાથી હું ઊભા લખું છું તો તમારે આડી લીટીમાં લખવાના રહેશે હવે ત્રીજો પ્રશ્ન છે એમાં 7837 7738 7873 અને 7537 તો એમાં
7873 છે તે સૌથી મોટા છે એટલે 7873 છે તે પહેલા આવશે અહીં લખવાનું 7873 ત્યારબાદ હવે આવશે 7837 7837 ત્રીજા ક્રમે આવશે 7738 અને ચોથા ક્રમે આવે 7537 આ રીતના તમારે લખાશે હવે ચોથો પ્રશ્ન છે એમાં 9342 9432 9234 અને 9423 તો એમાંથી સૌથી મોટા છે 9432 તો પહેલા ક્રમે લખવાનું 9432 મોટા થશે ત્યારબાદ શું વધ્યું તો કે 9423 તો બીજા ક્રમે આવશે 9423 ત્રીજા ક્રમે આવશે 9342 અને ચોથા ક્રમે આવશે 9234 આવી રીતના ક્રમ પ્રમાણે ગોઠવવાના રહેશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ તો 8010 8001 8100 ને 8000 આવી રીતના તમને આપેલા છે પાંચમા પ્રશ્નમાં તો એમાંથી 8100 છે તે પહેલાં આવે સૌથી મોટા તે છે તે 8100 છે તે પહેલાં આવશે પછી આવશે 8010 ત્રીજા ક્રમે આવશે 8001 અને ચોથા ક્રમે આવશે 8000 ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે તો તેમાં કીધું છે 5735 6430 8595 અને 7238 તો 8000 છે તે સૌથી મોટા છે એટલે 8595 છે તે પહેલાં આવશે ત્યારબાદ 7000 મોટા છે એટલે 7238 છે તે બીજા ક્રમે આવે ત્રીજા ક્રમે 6430 આવશે અને ચોથા ક્રમે 5735 આવશે ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ તો 5499 5989 5979 5999 હવે 5999 છે તે મોટા થશે લઈ લખવાનું 5999 ત્યારબાદ હવે જોઈએ તો હવે 5979 વધ્યા છે 989 એટલે 989 છે તે મોટા થશે એટલે કે 5989 ત્યારબાદ આવશે 5979 અને છેલ્લે આવશે 5498 આ મુજબ લખાશે હવે આઠમો પ્રશ્ન જોઈએ 3779 3970 3284 અને 3979 તો હવે જોઈએ એમાં 3900 છે તે મોટા કહેવાય તો 3900 બે છે તો તેમાંથી કયું પહેલાં આવે તો કે મોટું કયું છે 79 એટલે કે 3979 પહેલાં આવશે ત્યારબાદ 3970 આવશે હવે વધ્યું શું 3284 ને 3779 એટલે 3779 છે ત્રીજા ક્રમે આવે 700 મોટા છે એ છેલ્લે 3284 તે ચોથા ક્રમે આવશે હવે નવમો પ્રશ્ન જોઈએ તેમાં શું છે 2543 4325 5634 અને 1984 હવે જોઈએ એમાં તો કયું મોટું છે સૌ પ્રથમ તો 5000 છે તે મોટા છે એટલે કે 5634 હવે 2543 વધ્યું 4325 વધ્યું ને 1984 તો તેમાંથી 4000
325 છે તે બીજા સ્થાને, ત્રીજા સ્થાને 2543 આવે અને છેલ્લા ક્રમે 1984 આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 છે તે તમારો પૂર્ણ થાય છે. હવે આવશે પ્રશ્ન 4. પ્રશ્ન 4માં તમને શું કહ્યું છે? આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. આપેલ સંખ્યા હોય એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે કે નાની સંખ્યા હોય એ પહેલાં આવે. આપણે ઉતરતા ક્રમમાં શું કર્યું હતું? મોટી સંખ્યાને પહેલાં લીધી હતી. હવે આમાં ચડતા ક્રમમાં એટલે કે આપણે પગથિયાં ચડીએ તે, એટલે કે નાની સંખ્યા હોય તે પહેલાં આવે, મોટી સંખ્યા હોય બાદમાં આવે. એમાં પહેલો પ્રશ્ન તમને કીધો છે કે 7495, 7698, 3459 અને 6959. તો સૌથી નાની સંખ્યા 3000 છે, એટલે કે 3459 છે તે પહેલાં આવશે. ત્યારબાદ બીજું જોઈએ તો 6000 આવશે, એટલે કે 6959. ત્યારબાદ જોઈએ તો ત્રીજું કયું લેવાનું? તો કે 7495 છે અને 7698 છે. તો 7400 છે તે નાના છે, એટલે 7495 લેવાના. ત્યારબાદ 7698 લેવાના. આ પ્રમાણે તમારે ગોઠવવાનું રહેશે. બીજો પ્રશ્ન છે તેમાં 4006, 4000, 4600 અને 4060. તો 4000 છે તે સૌથી નાના કહેવાય. તો 4000 પહેલાં લેવાના. ત્યારબાદ શું લેવાનું? તો કે 4006 લેવાના. અહીંયા બીજા ક્રમે લખવાનું 4006, ત્રીજા ક્રમે 60, 4060 અને સૌથી છેલ્લે 4600. આ મુજબ તમારે લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન છે 1826, 1268, 1682 અને 1286. હવે 1268 છે તે નાના છે, તેને પહેલાં લેવાના. 1268 ત્યારબાદમાં જોઈએ તો 1286 આવશે, 200 પૂર્ણ. હવે 600 અને 800 રહ્યું, તો 600 પહેલાં આવે 1682 અને છેલ્લે છે 1826. તો આ મુજબ લખવાનો. ચોથો પ્રશ્ન છે 5991, 9511, 7411 અને 9115. તેમાંથી 5991 છે તે પહેલાં આવશે, એટલે કે આ સંખ્યા છે તે પહેલાં આવશે, 5991. બીજા ક્રમે આવશે 7000, એટલે કે 7411. હવે 9000 બંને વધ્યા છે, પણ 115 ને 511 છે, એટલે કે 115 નાના કહેવાય, એટલે 9115. ત્યારબાદ 9511. પાંચમા પ્રશ્ન છે 6440, 4401, 8440 અને 7440. હવે 4000 છે તે નાના છે, એટલે કે 4401 છે તે પહેલાં લેવાના. ત્યારબાદ 6000 આવશે, 6000 નાના, એટલે 6440. ત્યારબાદ 7440 અને 8440. આ મુજબ લખાશે. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ 8423, 4823, 5326 અને 9247. આમાંથી નાના ક્યાં છે? તો કે 4000 છે તે નાના છે, એટલે કે 4823 પહેલાં લેવાના. ત્યારબાદ 5000, એટલે કે 5326 લેવાના. ત્યારબાદ 8423 લેવાના અને 9247. આ પ્રમાણે તમારે ગોઠવવાનું.
હવે સાતમો પ્રશ્ન જોઈએ. 3281, 4812, 2782 અને 5981. 2000 છે તે સૌથી નાના છે, એટલે 2782 લેવાના, ત્યારબાદ 3000 લેવાના, એટલે કે 3281, ત્યારબાદ 4000 એટલે કે 4812 લેવાના, ચોથા ક્રમે આવશે 5981. હવે ત્યારબાદમાં આઠમો પ્રશ્ન છે, 6756, બીજું છે 6576, ત્રીજું છે 6756 અને ચોથું છે 6765. તો 6576 છે તે પહેલાં આવશે, 500 વાળું છે તે પહેલાં આવશે, એટલે કે 6576. ત્યારબાદમાં આવશે 6675. હવે બંને 700 વાળું છે તો એકમાં 756 છે ને એકમાં 765 છે, તો 56 પહેલાં આવે 6756 અને ત્યારબાદમાં આવશે 6765. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, એમાં 7312, 7123, 7272, 7321. હવે સૌ પ્રથમ તો 123 છે તે નાના છે, એટલે 7123 પહેલાં આવે. ત્યારબાદ તો કે 7200 નાના છે, એટલે 7200 છે તે પહેલાં આવશે, 7213. હવે 7300 વાળા બે છે તો 21 અને 12 એમ છે, તો 12 છે તે પહેલાં આવે, એટલે કે 7312. અને ત્યારબાદ આવશે 7321. હવે અહીં આ પ્રશ્ન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રશ્નો 1-4 જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્નો 5 થી આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.